अविनाश में मातु कमलासनी सका विषहती हंसवाहिनी विषहती मातु हंसवाहिनी माता हमें दे हो सुमा दुख हरणी मातु कुल देवी करण करने मासहाय जाहिर जुगमा जगदम्बा तू जोगणी जाहिर जुगमा जगदम्बा तू जोगणी मातु परगठ पीठ जाहिर जुगमा जगदम्बा तू जोगणी आया परगठ मोगल ગૌરવયાળીની આ પવિત્ર ભૂમિમાં આજનો મા ભગવતીનો પ્રાગટ્ય દિન એ પવિત્ર દિવસે માની જ અહીંયા હાજરી હોય મંચ ઉપર દરબાર સાહેબ બેઠા છે જે જે મહેમાનોના સન્માન થાય તમામ મહેમાનો પ્રેમદાસ બાપુ મંચ ઉપર બેઠેલા અમારા તમામ કલાકાર મિત્રો ભાઈ મહેશભાઈ ગઢવી કીર્તિદાને આપણને ખૂબ આનંદ કરાવ્યો માએ આપણને ખૂબ આશીર્વાદ આપ્યા વિજયદાન સંચાલન કરે છે માં બહુ સારું આપણને કહે છે પણ આપણી તકલીફ એ છે આપણે માને માનીએ છીએ માનું નથી માનતા એ મોટી તકલીફ છે સાહેબ માને માનીએ છીએ આપણે ગીતાને શ્રીમદ ભાગવત ગીતાનું પ્રવચન હોય તો લાખો માણસ સાંભળવા જાય પણ ગીતા ઉતારે કેટલા એમ માં આપણને ગમે છે માં કે એમ આપણે એના દર્શને જાય છે પણ જો માનું માનવા મળીએ સાહેબ તો મને તમને કોઈ વાંધો નથી આવતો અહીંયા દરેક કલાકારો બેઠા છે જે દરેકને સાંભળવાના છે સમય આમ આજ તો 2020 જેવું છે નગર સ્ટેજ ઉપર બેઠા એ દરેક કલાકારો વનમેન શો કરીએ કે એવડા કલાકારો બધા છે પણ બધાને એ એક એવી ઈચ્છા હોય કે માં પાસે ક્યારે આનંદ કરીએ માને ખોળે ક્યારે આનંદ કરીએ એટલે બધા અહીંયા બેટરી ચાર્જ કરવા આવ્યા છે ભાઈ અહીંયા કલાકારના રૂપ લઈને કોઈ આવ્યું નથી આપણે જો આમ પેલા પેલા લાઈટ નહોતી ને વાડીઓમાં લાઈટ નહોતી ગામમાં આવેલી ત્યારે બોલે સારસિંગ બત્તીઓ આવ્યું હતું અમુકની તો ઘેરે લાઈટો નહોતી પાનના ગલાવાળાની પાસે એ પોતાની સારસિંગ બત્તીઓ આખો દી મૂકી દે રાતે પાણી વાળવા જવું હોય ને પાનના ગલે પીન મારી દે આખો દી ચાર્જ થાય ને પછી રાતે હેરડા પડ્યા કરે તો અમે અમારા જીવનની ચાર્જિંગ બેટરીના સાહેબ અહીંયા શેડા મૂકવા આવ્યા છીએ જેથી કરીને બેટરીઓ ચાર્જ થાય ને પછી એ દુનિયામાં હેરડા પડ્યા કરીએ કલારૂપી હે ભીખુભાઈ આપ બધાએ જે આજનો જે આનંદ કંઈક જુદો છે પણ અમારે તમને આનંદ કરાવવો છે અમારો કોઈ એવો હેતુ નથી કે અમારે તમને એવી ભક્તિની વાતો કરીને આવેલી જૂનાગઢ નજીક છે ને હવે વૈયા જાઓ
તમે હવ જુનાળાની પ્રદક્ષિણા કરીને આવ્યા છો એટલે ગજ્ઞાની તો આપ છો જ. હા પણ વિજ્ઞાની આગળ હું વિજ્ઞાનની વાત કરવી, આમાં તો કાંઈક એ વાતું કરો તો હમો થાય એમ કે એમ આમ હતું. પણ હું મારી જાતને ખૂબ ધન્ય સમજુ છું કે આવા સ્ટેજ ઉપર મને બોલવાનો અવસર મળે. આનાથી બીજો મને બીજો કોઈ હરખ ન હોય સર. અને માં હું કહેવાય એનો એક નાનો પ્રસંગ કહી. માની કેવડી કૃપા હોય, માં ધારે તો શું કરી શકે. બરોબર અકબરને ભરચો દઈને માં ભગવતી આઈ રાજલ જેથી આકાશ માર્ગે હાટ કરતી ભગવતી હાલી જતી સાહેબ. બરોબર માં ભગવતી હાલ્યા જાય ને આમ નીચે જોયું તો એક ગાડા ખેડું ગાડું લઈને હાલ્યો જાય. પણ ગાડું તમે જોવો તો ખખડતું જ ગાડું. દેરાણી જેઠાણી ન ભળે એમ ગાડા ને ગાડાના ઠાઠિયા નહીં ખખડ ભભડ થતું જાય. બે હાઠું ભાઈ ન ભળે એમ બળ જાય આડું તાણ્યા જાય. ભાજે ભાજે થીગડા અને દારિદ્ર નો ઢગલો હાલ્યો જતો હોય એવો માણસ ગાડું લઈને હાલ્યો જતો છો. અને આય રાજલે જાય ઉપરથી જોયું કે હાય હાય દારિદ્ર નો ઢગલો હાલ્યો જાય અને માનો પડસાયો માથે પડ્યો. માં આકાશમાં છે અને માં કે મારો પડસાયો પડે એને જો પાવન ન કરું તો હું માં ન કહેવાઉ. રૂપ નાનું છે માની તેરેક વર્ષની ઉંમર અને માં એમ કહેવાય કે એ વેરાન વગડામાં કેળાને કાંઠે મારે એક જ મિનિટનો આ પ્રસંગ. માં કેળાને કાંઠે ઉભા રહ્યા એમાં ઓલો ગાડા ખેડો આવ્યો ગાડું લઈને આમ હાલ્યો જાય ને માને એકલાને જોયા ઉમરા હાથ ઊંચો કર્યો કે કઈ બાજુ જાવ છું કે જીંજવાડા કે મારે આવું. ગાડા ખેડુ પામી ગયો કે આ એટલી ઉંમર એકલા હોય નહીં પણ છે હવા વેતની પણ ફૂફાડો કઈક જુદો છે કે માં વઈ આવો. માં ગાડે બેસી ગયા ને પછી પૂછ્યું તું રોયા છો કેવો. ત્યારે ગાડા ખેડુ દાંત કાઢતા કાઢતા કીધું કે માં પાણી પીધા પછી ઘર ન પૂછે. તમે ગાડે બેસી ગયા છો ને હવે શું કામ પૂછો છો કેવો છો કે પણ રોયા ક્યાં તો ખરો કે માં સૌ વાણી હરક તારી ભૂલી થાય. આ તો બુદ્ધિ છે વાણિયા વાણિક સમાજમાં બુદ્ધિ કે આ બુદ્ધિની જપ્તે આપણે ક્યાં ચડ્યા. માં છે એ પ્રેમનો વિષય છે અને આમાં જેટલા બુદ્ધિશાળી હશે એ કોઈ દી પામી નહીં શકે. કારણ કે બુદ્ધિ છે એ પામવા ન દે. તરક વિતરક કર્યા કે રહેશે કે નહીં હોય ને આમ હોય ને તેમ હોય ને ફલાણું ઢીકણું. આ શેઠ સગાડશે ને રક્ત પીત કેમ ભગવાન દેખાણો નકર કઈ એક ન્યાલી નીકળી ગયા. પણ કે આ વાત ઘણા હોય એમ કે પણ વાણિયો થઈને આ ગાડા આ ગાડું આ તારો આ બધું કે માં હું વાણિયો છું પણ ઘીનો ધંધો કરું છું. નેહડા માલી ગામડો માલી બધે ઘી ખરીદું છું શહેરમાં વેચું છું કે પણ બેટા તો હાથ પડવા આવી ગાડું જ ખાલી છે. સમય આવે શેઠે મોકો જોઈ અને સાહેબ ઘા કર્યો કે માં હવારમાં જેવો ગાડું લઈને નીકળ્યો એમાં હવારમાં કવાર કે હામી મળીને મારો દી બગડ્યો. જેમ પૂછડી ઉપર પગ મુકાણે અને સાપ જેમ ફફડી જાય એમ ભગવતીનો ક્યારે તારું ભૂંડું થાય વાણિયા. કવાર કેના હકન કોઈ દી મોળા હોય ને એ પાછું વાળું જો. પાછું વાળું જોઈ સાહેબ એકડે ઠાઠ ગાડું એમ કહેવાય ઘીથી ભરાણું હતું. ઉલાળ મીડ્યો થવા જોતર મીડ્યા તણાવા બળદના. શેઠ ઊંધું પર વયા ગયા માન કે આ બાજુ આવું માં આ બાજુ આવું માન બેહાડ્યા. વાતું કરતા 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 જીંજવાડ આવ્યું. પાદર ગાડું ઉભું રહ્યું. માં જીંજવાડ આવી ગયું ઉતરી જાઓ બેટા. હા બળજો શબ્દની મારા મારી છે ઉતરી જાઓ કે માં તને ઉતરવાનું ન કહેવાય. તું માં છો તને ઘેરે ન લઈ જવાય. રાવણ ગાંડો નહોતો કશોક વાટી કામ બેહાડે. પણ પ્રાર્થના એટલી કરું માં ઘડીક આ પાદરને પાણે બે તો બાયુ છોકરાનું લેતો આવું જેથી કરીને તારા દર્શન થાય. બીજું કાંઈ મને કામ છે નહીં. તારા દર્શન કરવા છે કે પણ પાંજ્ઞા મોડું વહેલું આમ વહેલા હેર આવી જાઓ મોડું ન થાય. માં તારે હું મોડું થાય. તેણે હાદે જો દિલ્હી પોકતી હોય તો હવે તો જીંજવાળા ન્યાલી ક્યાં તારું ગામ આગું છે સાહેબ. દર્શન
શેઠ તો ગયા પણ વાણિયાનો દીકરો ને એને એમ થયું કે અમે બાયુ છોકરા દર્શન કરશું, આ ગામને કેથી લાભ મળશે. ઘીરે ઘીરે કહેતો ગયો, માં આવ્યા છે દર્શન કરવા, એટલો માં આવ્યા છે દર્શન. અન ગામ હુમટ્યું અને માં નેજા માંડી માંડી જો રોયો, પાણીઓ કેમ રહી ગયો આ ગામ આવ્યું. તા તો નાય ધોઈ નવા કપડા ને ગળામાં ખેંચ ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પગી ગયા બધા સડાટ સડાટ. માં કે અહીંયા આવી તા પાણી પણ જે હોય માં ક્રોધ નો કરતા ખીજાતા તો નહીં હતા કે પણ ગાંડા મેં તને કે માં વાત બધી સાચી, આ મારા ગામને કેદી લાભ મળે. તેથી માં બોલી હતી, માં વાણિયા તારી બુદ્ધિથી હું પરસન છું, માગી લે શું જોવે છે. માએ કીધું ને હમણાં, અને માં મળી જાય પછી માગવાનું હોય શું. આ બુદ્ધિ વાળો હતો છતાં માં મળી તો જો બુદ્ધિ વિરામ પામી ગઈ. માનો હાથ માથા ઉપર આવે એટલે બુદ્ધિ વહી જાય, અને જ્યાં સુધી બુદ્ધિ નો હોય ત્યાં સુધી જ માના હાથ માથા ઉપર રહે છે. બુદ્ધિ વાળા થઈ જાય પછી માથી નોખા થાય છે. આ ખોળામાં ઘૂઘવાટા કરે બુદ્ધિ વગી ના છે ત્યાં સુધી. બહુ બહુ ઝીણો મુદ્દો છે. અરે પોતાની જનેતાનું કરો ને ભાઈ, બાળકને ક્યાં સુધી રમાડે બુદ્ધિ વગી નો છે. એટલે એટલો જો માનો પ્રેમ જોતો હોય તો બુદ્ધિ વગી ના થઈ જાય, જો માથા મૂકીને ધડ લડો. બુદ્ધિને અને પ્રેમને છે વેચનું જ અંતર. પ્રેમ દિલમાંથી થાય છે અને બુદ્ધિ અહીંથી થાય છે. બુદ્ધિથી ગાળિયા નાખીએ કે હમણાં શરૂ થાય. આ બુદ્ધિનો શું વિષય આવ્યો હમણાં? ભાઈઓ તથા બહેનો, અમે આમ કરી નાખ્યું. તમારે સેવા જ કરવી હોય તો ભરતી થઈ જાવ ને મિલિટરીમાં. એ જે થાય ગામના રૂપ એક રાખજો મારા બાપ, બીજું કાંઈ નહીં. ગામમાં સૂટણું ન ઘાલતા કે રહેજો. ત્યાં ઈવડા ભેગા જ દોહા થમસપ પીવે બધા. ગાંધીનગર કોક દિવસ આવજો, ભેગા પાલટી કરે દોહા. હમણાં મેં જોયું, હમણાં સરપંચોની ચૂંટણી હમણાં જ ગઈ. જેને જેને ફાવે એ લડે બરાબર છે. જેને અનુકૂળ, જેને ફાવતું હોય, જેનો વિષય હોય બરાબર, જેને ખબર ન હોય એ ફોર્મના દીકરા થાય. મારે ઊભું રહેવું વાડીએ ઊભું રહે ને ભાઈ, પાણી વાળીને સરકાર પલટાવી નાખું, છોકરાની સડિયું પલટાય. એ ઝૂન્યું જો તારી ડોહી. ખોટે ખોટા હમણાં તો એક જણો અપક્ષમાં ઉભો રહ્યો, પાર્ટીએ ટિકિટ ન આપી તો અપક્ષમાં. અને પછી પ્રચારના ભાઈ એ ખુલ્લા ઝીપડા લઈને નીકળી ગયો, ભાઈ ચટા બેલો, કારણ કે ઓલું ધૂળ્યું ખાઈ ખાઈ ને ગળું હામાં સુરે વહી ગયેલું. એકવાર મને જીતાડી ગયો ભાઈ, પછી તમે સમાન હું સાવ કાંઈ પ્રશ્ન. એક જણો કે એક પ્રશ્ન છે, હું તમારા બાપુજીના દાઢીના 2 રૂપિયા બાકી છે. એ ભાઈ એ ગ્રાન્ટ આવ્યા પછીની વાત છે ભાઈ, ગ્રાન્ટ માલી દાઢીના કાઢવા, એ હું કલ્યાણ કરી લઈ ગયો. એમાં ધીરુભાઈ એક જણો બોલ્યો કે બીજું કાંઈ નથી, અમારા ગામમાં શમશાન નથી. બસ એક શમશાન, એક વાર જીતાડી ગયો, ઘીરે ઘીરે શમશાન નો બનાવી દો, મારું નામ ભૂખલો નહીં. ગામે માર્યો નહીં, એને તોડી નાખ્યો. હા કે આને મત ન દેવાય, આને આનો નાંજા નાંજા લાડવો કરી નાખો. બુદ્ધિ સાહેબ મા વગર ચાલે નહીં. મનુમાએ કીધું કે ભાઈ કૃષ્ણ ને આઈ દે, એને એને કુળ દેવી બરોબર. દાદો ભીષ્મ જે આવવાનો હતો ભાઈ, અને આપ જાણો છો દાદા ભીષ્મ જેવું બાણ ઝીક્યું અને રથના ભૂકા કાઢી નાખ્યા, રથ ભાંગીને ભૂકો થઈ ગયો. અને એક બાજુ ભગવાન નારાયણ પીડ્યો છે, એક બાજુ અર્જુન પીડ્યો છે, હાથમાં લી ધનુષ બાણ હેઠા મૂકી. અને દાદા ભીષ્મ એમ કહેવાય કે જેથી પાડાની જીભ જેવી શમશેર હાથમાં લીધી અને પેગની પેર દયું, પેગની હિલાઈ દયું, એ રથની પેગની પર પગ દઈ. અને દાદો ભીષ્મ જેથી ધરતી ઉપર આવ્યો અને ચાપ 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 જેથી એમ કહેવાય કૃષ્ણ બાજુ ડગલા ભરતો હતો, તેથી કૃષ્ણ આવલા મારતો હતો કાંઈ હાથમાં આવે. ગોવા મધુરા ગોપા મધુરા વદનમ મધુરમ હલનમ મધુરમ, કાંઈ મધુર નહોતું દેખાતું, ફાફા મીડ્યો હતો મારવા. એ ઘટના જેથી ઘટીને એની રાત કૃષ્ણને ઊંઘ નથી આવતી. હજી એક દી દાદો ભીષ્મ કાલે આવવાનો છે. અર્જુન બાજુમાં બેઠો છે, એ વિચાર કરે શું કરવું.
તેથી નારાયણ ને પાછો પૂછે છે કે શું થાય કાલે કૃષ્ણ? અર્જુન, એક રસ્તો છે કે શું, કે એક રાહત મળી છે આપણને, કે આમાં હું શું કરું કે માને યાદ કર લે. યાદેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્યૈ 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 નમો નમઃ. હે અર્જુન, હે ધનંજય, આજની રાત તને મળી છે અને તું માને યાદ કરે, પણ કે તાત્કાલિક યજ્ઞ કરવો કેમ, કે યજ્ઞની જરૂર નથી, કે તો કે રોતા આવડે. બહુ બહુ અગત્યનો કૃષ્ણ મુદ્દો બોલ્યા. હે ધનંજય, તને રોતા આવડે અને એ એવું સહજ નહીં. જેમ ગોઠણભર છોકરું હાલતું હોય અને માં હાટું વલખા મારતું હોય, માં 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 કરતું કરતું આવતું હોય, અને તમે સાંભળી લેજો, વીહ દાડિયા હોય, બપોરનું ટાણું હોય, સૂર્યનારાયણ તપતો હોય, અને અહીંયા બરોબર એમ કહેવાય કે દાડિયાના રોટલા કરવા માં બેઠી હોય, અને એમાં છોકરો જાગી જાય, અહીંયા દાડિયાના રોટલાનું મોઢું થતું હોય, એટલે માં એને ડારો દેવા માટે વેણાન ખા કરે, સાનો રે રમકડાનો ઘા કરે, પણ આને માં જોવે છે, સંપત્તિ નથી જોતી. વ્યાણા રમકડા ઈ તો તમારું ભૌતિક સુખ છે. એસી વાળા રૂમ, તમારી ગાડી, તમારો બંગલો, એ રમકડા છે. માં જોતી હોય તો બધાનો ત્યાગ કરવો પડે. આ ઘોર કરે છે રૂપિયાની, એ એ દેખાડે છે કે અમે આ બધો ત્યાગ કરી છે, માં અમારે માં જોતી છે. છાનો રહી જાય અને સતાય છોકરો છાનો ન રહે, અને તેથી ગોઠણિયા ફેરથી પછડાવા મળે, તેથી એ એક દીકરાની માં મન દાળિયાના રોટલાનું મોઢું થાય, પણ મારા દીકરાને નહીં રોવા દઉં, લોટવાળા હાથે દીકરાને તેડી લઈશ. તો ઈ જો એક દીકરાની માં જો તેડી લેતી હોય તો અખિલ બ્રહ્માંડની જનતા એની હમુ કોગદી આહુડું તો ધનંજય પાડી જો. હે પાર્થ, હે ધનંજય, એકવાર આહુડું પાડી જો. અને આપ જાણીએ છે, ઇતિહાસ સાક્ષી છે કે ઈ જ રાતમાં અર્જુને માની પ્રાપ્તિ કરી. આજ બુદ્ધિવાળો માણસ બુદ્ધિ વગરનો થાય, અને જ્યારે એ એ પાનાચંદ શેઠને માં એમ કહે છે કે બેટા માગી લે, કે માં માગું એટલું, તું તો ગાડે બેહ ગયો, મારો માગવાનો સવાલ ક્યાં છે? હજારો વર્ષ સુધી ઋષિ મુનિઓ તપ કરે, માં તું મળ નહીં, અને તું વચિતા જો મને ગાડે બેઠી મારા ભાગતો જો, પણ સતાય જો માગવાનું કહે તો માં માગું એટલું કે જે પાણે બેઠી છો એ પાણે આવીને પુકાર કરું, તેથી વહેલી હાબદી થાય. બસ કથા બહુ મોટી છે સાહેબ, પણ ઘટના એવી ઘટી, પછી જીંજવાડામાં નવાબની સત્તા આવી, પાનાચંદ શેરની બે ત્રણ પેઢી વહી ગઈ, એના દીકરાનો દીકરો કપૂરસર ને તલકસંદ બે દીકરા માને પૂંજે, એમાં નવાબની સત્તા આવી, અને ગામ ફરતો કિલ્લો નાખવાનું થયું, અને જે જગ્યાએ આ રાજલનો પાણો હતો એ થડો હતો, ત્યાં કોઠો આવે, તાવડાય નવાબના માણસોએ ખોદીને બધું કાઢી દીધું, અને કિલ્લો મીડો તૈયાર થવા માથોડું કિલ્લો જાય, માથેલી રાત જાય, એટલે એક પાણો ન રે, હડુડું કરતું હેઠું. એ વખતના ભૂવાવને બોલાવ્યા, દોરા ધાગાવાળાને બોલાવ્યા, વળી કોકે એમ કીધું ગામ પરથી એક દૂધની ધારાવાળી કરી નાખો, ને કાચે તાતણે બાંધી ગયો, ને અડદ છાટી ગયો, ન થાય આ તારીમ. અમુક અમુક ભવાને હું જોઉં છું, એક જણો કવામ પીડ્યો, કવામ પીડ્યો ને તાખી રાત, કે ઈ કવામ ભૂત થતું, રાતના ઝીકલા નીકળે, આવડો બિશરો અંદર થી રાત, બસ આવો તારા દાંત પાડે અડમાન, કોણ જે કવામાં ભૂત થતું ને કવામ કોઈ દી ન પડું, તમે બોલશો તો ભૂત સમજીને વ્યાજા, એમાં કોઈ જડ ભરત હશે ભાઈ. બીજે દિવસે નીકળ્યો કે દિવસે નો ભૂત હોય, બિચારો કોઈક રાડ્યું નાખે, ડોકાણો તો કે ભાઈ આપ જો, હું ભૂત નથી, હું નાથો સૌ. એવડી બધી હિંમત આવ્યો, ઓલે કાઢ્યો, નામ હતું નાથાશંકર, કાઢ્યો ને પાછો મોટો જ્યોતિષકાર, એટલે એણે ઓલાને કીધું કે તે મારો જીવ બચાવ્યો તો હું મોટો જ્યોતિષકાર છું, લાઈવ તારા હાથની રેખા જોઈ અને તારું જીવન તને બચાવી દઉં.
એટલે ઓલા કીધું કે તમને આ મારા હાથેળીની રેખા હું છે કે ગમે એટલી ભલે ઝીણી હોય રેખા, હું હસ્તરેખાનો પારંગત છું. ઓલો કે તને આખો કવો ન દેખાડો ને મારી હાથની રેખા દેખાય, સોટી હું પીડ્યો હાવ લેવા દો. સાહેબ માના આશીર્વાદ મળી જાય ને તમારી બધી રેખા ફરી જાય. છેલ્લે છેલ્લે એમ કહેવાય કે બધા વડીલોને બોલાવ્યા ને એટલું કીધું કે આ કિલો થતો કેમ નથી. કે એમાં એક જણાએ કીધું કે આપણા કપૂરસન ને તલકસન શેઠ છે કે નહીં, કે હા. એના દાદા પાનાચંદ શેઠ હતા અને એને ગાડે આઈમાં પધારેલા અને એનો અહીંયા થડો હતો એ તમે કાઢી નાખ્યો, બોલાવો પાનાચંદ ને. બે ભાઈ દુકાને બેઠેલા, નવાબના માણસો ગયા કે કપૂરસન ના તલકસન તમે ખા, અમે બે ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે જય માતા, હાલો નવાબ બોલાવે. અમારું શું કામ પડ્યું કે બોલાવેશ રાડ્યું નહીં. મોટા ભાઈ રૂમમાં આલો, બે રૂમમાં ગયા. નવાબના દીકડા બોલાવે, કાંઈક હોય બોલવામાં ધ્યાન રાખજો, હું કહું એટલું જ બોલવાનું, બાકી હું નહીં બહુ શું બોલવાનું. મારી નવાબ છે આ આવ્યા બે સલામ. મોટા ભાઈ આમ એક આઠ વાંહે રાખો, આ ઘડી કડાઈ કે પછી નહીં રાખીએ, જય શ્રી કડાઈ પધારો છે પઠાડ્યા. આ કિલો નથી થતા, એ નો આઈટમમાં અમે તો શું કરીએ બાપા, અમે શું કરીએ, નો આઈટમ અમે કઈ ના પાડી નથી કોઈ. બડબડને મોટા ભાઈ ગબડા પડી કે અહીંયા કઈ તમારું દેવસ્થાન, અમારા માતાજી હતા ને તમે કાઢી નાખ્યા, અમારે પૂરવા મીઠ્યા જય શ્રી કૃષ્ણ. અને એ અમારા દાદાને ગાડી આવેલા, અમારે કઈ લેના દેના નહીં. મોટા ભાઈ નકુશા માંગડી રહો મારા દીકડાની, જય શ્રી કૃષ્ણ જય શ્રી. કે પણ તમારા માતાજી, હા પણ અમે જો તમે કાઢી નાખ્યા, અમે તમને રાજ કચેરીમાં કહેવા આવ્યા તમે આ ગુનો કર્યો એમ, તમે જાણો મારી મા જાણે. કે પણ આનો કાંઈક રસ્તો, એનો રસ્તો અમારે પહેવું હોય, અમે નથી એન્જિનિયર, સડવાળો કડવો એ કયો, અમે હિસાબ કિતાબના માણસો છે, બાકી તમને તમે જાણો અમારી મા જાણે. અમે પૂછતા હતા કે આનો કાંઈ રસ્તો, મોટા ભાઈ કહી ગયો કેળો દેખાડો, કહી દો કા કહી દો. હે નવાબ અયોધ્યામાં રામ લક્ષ્મણ જાનકી થઈ ગયા ખબર છે કે હા, તો સારું કહેવાય. નવાબના દીકડા તમને ખબર હોય તો સારું કહેવાય. એ વનમાં ગયા એ ખબર છે કે હા. મા જાનકીનું અપહરણ રાવણે કર્યું ખબર છે કે હા. રામ પછી લંકામ કેમ ગયા કે પણ આ ક્યાં જીજવાળા, સાંભળવું હોય તો સાંભળો. તારો કિલો નથી થતો ને કે નહી, તો અમારી માં ભગવતી નો એક પાણો તે કાઢ્યો ને એમાં નથી થતો એ ફાઈનલ કે હા. નવાબ હવે તારે કિલો બનાવવો હોય તો એક જ તારને સૂચના આપું કે પાણે પાણે તારા કારીગરોને કેક મળે લખવા, જય ઉદાની રાજલ જય ઉદાની રાજલ જય ઉદાની રાજલ મળી લખવાને. જો કાકરી ખરે તો વાણિયાનો દીકરો મટી જાઓ અને માનો સોરું મટી જાઓ. અને બીજે દી કડિયાને હુકમ છૂટી ગયો સાહેબ, પાણે પાણે માં બેહી ગઈ, જય ઉદાની રાજલ જય ઉદાની રાજલ જય ઉદાની રાજલ. હાલમાં વાત ઉપર વિશ્વાસ ન આવે ને મિત્રો, તો જીંજવાડ આટો મારી આવજો. હજી પોણો કિલો ઊભો છે અને સાહેબ પાણે પાણે જય ઉદાની રાજલ લખ્યું છે. અને જ્યાં કોઠો છે ત્યાં ખોરડાવા રૂપાના પતરામાં આય રાજલ ગાડામાં બેઠા છે અને પાનાચંદ શેઠ એમ કહેવાય ગાડું હાકીને હાલ્યા જાય. આ મા તત્વ છે, ઈ માનો દરબાર, ઈ પુરોળિયાળીનું પાદર. અને જ્યાં મા ભગવતી અહીંયા બિરાજતી હોય એની 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 લીંબડી છે. હું રસ્તે વાત કરતો હતો કે એ આપાભાઈ વર્ષો પહેલા સાહેબ આ લખ્યું, મોગલ શેડતા કાળોના ઘણા કલાકારોએ ગાયું પણ માની ઉપર કીર્તિદાને એવી કૃપા કરી સાહેબ. અત્યારે કોઈ કલાકાર હોય કે કોઈ પણ જગ્યાએ ડાયરો હોય, માં મોગલનું ગાય નહીં ને ત્યાં સુધી ડાયરો પૂરો નથી થતો. આ માની કૃપા. નીચે બે છોકરા નોખા થતા હતા, બધું ભાગ પાડી લીધો, માં વધી
ઓલો કે તારા ભેગી, ઓલો કે તારા ભેગી. અને બે મૂંઝાણ બેઠા, એમ એક ભાઈ આવ્યા ને એને વળી ફાળ, અમુક ગામ હોય ત્યાં પોંસ આટા જ મારતું હોય, હા લેવા દેવા વગરના અડદેશ. કોણ કરે બાધન આપણે સમાધાનમાં બોલાવે, ઈ ફાળિયા નાખીને કેલા હું હલવાના હલવાના કાંઈ નહીં. માં વધી કે એમાં થોડું હલવાવાનું હોય, ખોરડે સડાવું ત્યાં દેડવો. સતી પડે તો મોટા ભેગી, બઠી પડે તો નાના ભેગી. માએ કસણાઈ વાળી ખાંગી પડી. માં છે એ કરુણાની મૂર્તિ છે, બાપ થોડોક ટાઈટ છે. હા, તમે જુઓ આપણામાં પુરુષમાં અઝડતા ખરી, માની અંદર અઝડતા નહીં. હા, માની અંદર વિવેક છે, કોઈ પણ સ્ત્રીમાં વિવેક છે. આ વાત ઉપર તમને વિશ્વાસ ન આવે તો કાલે જ અખતરો કરજો. હું નથી કહેતો, ભગવાન કૃષ્ણે ગીતામાં કીધું છે, સાત લક્ષણ સ્ત્રી માટે બતાવ્યા કે માં જેટલો, સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી ક્ષમા પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી કરુણા પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલો ત્યાગ પુરુષમાં ન હોય. આ બધું એ ભગવાન કૃષ્ણે કીધું, એમાં વિવેક બહુ હોય. શક્તિ વગર કોઈ જીવી ન હોય કે એ વાત ખોટ. હા, પછી ડોક્ટરો એમ કહેતા કે શક્તિના બાટલા ચડાવ્યા, ખોટી વાત. બાટલામાં શકતું હોય જ નહીં, બાટલામાં શક્તિ હોય તો પ્લાસ્ટિકમાં રહે. હા ઠીક છે, એવી નિશુનાથમાં બાટલા રહે, શક્તિ હોય તો. 20 જણા પકડી ન હોય, ઘટી જાય, શક્તિનો બાટલો લગાડી દે. શક્તિ તો એના નામ સંભળાય. આ મહારાણો પ્રતાપ ને શિવાજી સાહેબ ક્યાંય જુડો કરાટો નહોતા શીખવા ગયા, ખાલી માની આરાધના એમ કહેવાય કે એવડી શક્તિની એ ભગવતીની પ્રાર્થના કરી શકે, એના શરીરમાં એવી ઉર્જા આવી. એક દ એ કાંઈ ન થાય, દિયા મેં કોથળિયું પી નાટો મારતો હોય, એક દો નો દીકરો ખરેખર. આ માના શબ્દ મને બહુ ગમ્યા, ચારણ ને બીજો નશો ન હોવો જોઈએ, ચારણાઈપણાનો નશો હોવો જોઈએ. હું કોણ છું, મારે કેમ બેહાય, કોની ભેગું બેહાય, મારી માં કોણ. અને હું તો એમ કહું કે કદાચ એવો ધંધા કોઈ કરતા હોય ને પોતાનું નાક કપાય ત્યાં સુધી વાંધો નહીં, પણ બજારમાં નીકળો ને એમ કે એ કોનો દીકરો છો, એ તો વિચાર કરી આ હાંભળ્યા પહેલાં 11 લાઈનને થાંભલે સડી જજો. ખરેખર બાટલા એ એ કોઈ પણ પુરુષ શક્તિ વગર ન જીવી શકે. આપણે ગમે એવો કોઈ મોટો માણસ હોય તો એ એ રોટલે મોટો હોય, પણ રોટલો ભગવતી જેવી ઘેરે બેઠી હોય તો. સંસારીઓ માટે એના ખોરડાની અંદર એ એ જગદંબા મહાન બેઠી હોય તો મોટો, અને બાપુ બેઠા છે એટલે આ સંતો બેઠા એટલે આપણે બીજું ન કહેવાય તો એને એમ થાય તો અમારી પાસે શક્તિ એની ભક્તિ એની ઝૂંપડીમાં કેટલી છે, એના આધાર ઉપર ઝૂંપડીની શક્તિ ટકતી હોય, એની ભક્તિ એની શક્તિ. આ ટાયર્સ ની પુરુષ છે, અંદર હવા છે, એ શક્તિ છે. લ્યો, તમારી પાસે 3.5 કરોડ ની હમર ગાડી હોય પણ એક ટાયરમાં હવા ન હોય તો. એક દી હવાએ ટાયર ને કીધું કે એ ટાયર મોટી નકશી વાળાઓ, અને પછી જેવી ગાડી એવી નકશી, જેમ 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 વીઆઈપી ગાડી મળી જાય એમ નકશી ઓછી થતી જાય. આવો ગામડામાં ટ્રેક્ટર ને અવડી અવડી નકશી, પ્લેનમાં નકશી જ ન હોય, એરોપ્લેનમાં નકશી એના ટાઈને નકશી જ ન હોય, ખાલી પટ્ટા. હા, એટલે હવાએ કીધું કે એ મોટી નકશી વાળાઓ, અલગ અલગ કંપનીના ટાયરો, એ તો અમી અંદર બેઠ્યું ને એટલે એકવાની 60 ની સ્પીડે કાકરા ઉડાડ્યા જાવ. અમે ન હોય તો ધર્મરૂપી ઝેક મારવા પડે. પણ ટાયરે હક ના રે, ટાયરે શું કે ખબર, એ હવા એ અમે કડક આવરણ રાખીને બેઠા છીએ બહાર. એ બે જણા ધડ કરતા હતા, તેનો છોકરો વાલ બોલ્યો કે એ બા બાપુજી બે હક ના રહ્યો, બાકી વૈશમાલી અમી સટકી ગયા તો આખડે ટોળાઈ જાઓ. બસ આ ધર્મ ક્ષેત્રમાં આવવાનું કારણ, વાયલ ટ્યુબનું રક્ષણ કરજો. વાયલ ટ્યુબ એટલે તમારા સંતાનો, તમે કેટલા રૂપિયાવાળા બનો એ મહત્વની વાત નથી, સંતાનોને શું આપી શકો.
करोड़ो रुपया छे ने वाल पीनू सटकी जाय ने छोकरो अवळो धंधो करीने बेसे ने बाप ने बजार માં લેવો ની રહેવા દે આ માં પાસે એટલું કહેજો કે હે માં તું મને સંસ્કાર દેજે અને એક શેલી વાત કહી મારા શબ્દને વિરામ આપવો છે સાહેબ કે શક્તિ કેવી રીતે કે એ એ માણસ કઈ રીતે કામ કરી શકે ઉંમરની જરૂર નથી મારી ભેં વિયા વાદે ને આવજે પછી મારી હેરી એ ખોટી નો હાવ અરિયન ઘરે નો હોય જેના ફળિયામાં કુંજર ફરે પછી એને વયની વાટુ નો હોય ઓલી કેહર બચાન કાગડા ભાઈ હા મેં ડાયરો છે થોડો ખીખી ખીખી કરો છો થોડુંક શાંતિ રાખજો આમાં દરેક અલગ અલગ બધાને સાંભળવા આવ્યા હોય અમુક ને અમી શેરે હોય કે આ આ ક્યાં શરૂ કર્યું આમાં પણ આમાં આવ્યા છે એટલે તમારે ઘડીક સહન કરવા પડશે અમુક ને અને તમને જેને સ્પેશિયલ સાંભળો એનો સ્પેશિયલ પ્રોગ્રામ રાખજો એટલે ખબર પડે કે આ કેટલા ના થાય ये कुकु आ आ हाथी से एक एक आ ओशी माया वो नथी आ बदी मानी माया छे અને એમાંય ખાસ આજ યુવાનો બેઠા એટલે કહું તમને એક એક પ્રસંગ એમાંય આજ ઝુરભા સાહેબને ત્યાં જમ્યા બધા અને રામવાળાનો ફોટો જોયો દરબાર રામવાળા વાવડીનો ધણી યુવાન કેવો હોય આ દેશનો એનો એનો આ જીવતું જાગતો દાખલો જીવતો જાગતો દ્રષ્ટાંત નહીતર અત્યારે તો મોબાઈલ આવતા તો બધા હાવ માં હાથ કરે બાપ હાથ કરે મોબાઈલ માં જ પીડ્યો કારણ કે મેસેજ આવતો હોય લખું ભાઈ ઘણા જોયા ને મેં અત્યારે જો તમે આ આ 21મી સદી જીવો ટેસ્ટ થી જીવો હું કોઈની ટીકા નથી કરતો આ મેસેજમાં સારા મેસેજ આવે છે એમાં કાંઈ આ ટીવી ન જોવા નહીં જોવા જ જોવે આ જો ગુરુ ચેનલ જેવી ચેનલો હાલે છે સતત કાર્યક્રમો ટીવીના વિરોધી નથી પણ અમુક ચેનલો હાવ આવે છે હાવ માણા તમારી ઘરે કોઈ મહેમાન આવે ને તો એને એ કેવો છે એની ઇન્ટરવ્યુ લેવાની જરૂર નથી તમારી ઘરે ટીવી ચાલુ કરીને હાથમાં રિમોટ આપી દેજો જેવું હોય છે ચેનલ આવીને ઊભો રહે ધાર્મિક હશે સીધો ગુરુ કૃપા ચેનલ ઉપર આવી ઘણી ચેનલો સારી મોબાઈલનો વિરોધ નથી હવે તો છોકરી છોકરાનો સંબંધ થાય ને ભીખુભાઈ તે ઘરેણા પછી નાખે આમાં એક એક મોબાઈલ પહેલાં લઈ લે વાળું કર્યા પછી મારી દીકરા મોબાઈલમાં પીડ્યા એક જણે મેસેજ કર્યો હા મેં એક ભાઈ મને કીધું મને કે મોબાઈલ આવ્યા પછી દુખી કોણ છું મેં અંગૂઠો નકર અંગૂઠાનો કોઈ પ્રોગ્રામ નહોતો બોલો કાંઈ કામ જ નહોતો એ અંગૂઠો નવીરો પીડ્યો તેમાં મોબાઈલ આવ્યો એટલે જે હોય એ ચરે નકર વેઠા કીણે લાગે આવતો એ ધંધે સડી ગયો એટલે ઓલે મેસેજ કર્યો હા મેં સૂતી હોતો સપના મોકલજે હસતી હોતો હસી મોકલજે રડતી હોતો આંસુ મોકલજે જાગતી હોતો શમણા મોકલજે ઓલી દીકરી મોબાઈલ મેસેજ હાંસીને ગોથું ખાઈ ગઈ મરવાનો છો રોયો પણ હામો જવાબ મૂક્યો ભાઈ ટકો તોડી નાખે વાસણ ધોઉં છું એઠવાડો મોકલું ઓલે મોબાઈલ ગટરમાં નાખી દીધો ગજબ છે ગજબ ઘણા 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 સસ્તી લોકપ્રિયતા બહુ લે હવે તો બધાને અમારે વાહનને ફેર્યું થઈ ગયું નકર બસમાં જ પ્રોગ્રામ કરવા જતા આપણે આખી રાતનો ઉજાગરો હોય બસમાં ત્રણની સીટમાં બે બેઠા હોય અને આપણે ચડીએ હેન્ડલ પકડીને એને સામું જોઈને ઓલા બે બેઠા હોય તો આમ પોળા થાય આમ આપણે કહીએ ભાઈ બે હોય ગયો આવે છે આવે એમાં ખમાજો કોઈ સારું માણસ ચડ્યું બસમાં તમારા દીકરા કોઈ અહીંયા વિયાવો બેન અહીંયા વિયાવો તારી ભલી થાય પણ બેને હોશિયાર હોય તારે બનાવી છે તું ઘડીક ઉભો થઈ જાય ભાઈ પછી બેન બને બેન એ આપણી પાસે હરિયો પકડીને આપણે આમાં કતરાણા કરે ત્યાં હું કામ સસ્તી લોકપરિતાનો દીકરો થયો અમને બેહવા દીધા તો તારા બાપ બે દુહા સાંભળાવો તમે બગહરા હું આપણે આમાં જોયા કરો ધો બધો હતો બધો કરે કરો ને ભાઈ અમારે એક વાત કરી દો અમારે ભૂરા ને લગ્ન પછી તેડી ગયા અને લગ્ન પછી જેને જેને તેડી ગયા હોય બધાને ખબર હોય આમાં ઘણા દિવાળીની વાટે બેઠા
ત્રણ દી છે પણ ભૂરાને હક નહીં, એમાં મોબાઈલ. ત્રીજે દી ભૂરાને ખબર પડે કે મળ્યા રૂપિયા મોબાઈલ તો લીધો તે, અને ભૂરે મોબાઈલ લગાડ્યો ત્યાં શરૂ કર્યું. ઓલી બી શરીર એને બાપ આ રોટલી વણતી બેઠી, પછી ભૂરાનો રિંગ ટોન અલગ મૂકેલો. ભૂરાની રિંગ આવે ને તો રિંગ નોખી વાગે. તુજમે રબ દિખતા હે યારા મે ક્યા કરું, ગલો પુતારીને ઉલ્ટમાં આંગળી ભરાવી દે. રોટલી વણવાનું બંધ કરીને મોબાઈલ વડે લીધો, રોટલી વણવાનું ચાલુ. બાજુમાં એને બા ભૂરો હું કહેતો મારે તમને ન કહેવાય પણ કહી દઉં. ભૂરે ચાલુ કે હાલો ભૂલું બોલું. બોલે કે એ તો રિંગ વાગી એટલે ખબર પડી ગઈ, પણ બોલો નહીં. આમ જો ભૂલે કેટલા દી ચા, બોલે કે એક બેન ત્રણ દી ચા. ત્રણ દી માં તે સહેલાથી ત્રણ દી તી દીધા ને, અમને ત્રણ ત્રણ ભાવ વૈયા ગયો એવું લાગે. હો ભૂલી આમ જો બાના હાથનું ભાવતું નથી લે, હાલાકા ભાઈ આવ્યા થાય એમ. બોલી બિશારે ટૂંકું કીધું, સેમ ટુ યુ, સેમ ટુ યુ કીધું એટલે બાને ખબર પડી ગઈ કે ભુરેશકુમારનો ફોન લાગે. દીકરીને વાત કરવા દેવા હતું, માં બીજા ઓરડામાં વૈયા ગયા. જેવા બા બીજા ઓરડામાં ગયા ત્યાં તો વેણું પાટલી રોટલી મન ફાવે ત્યાં ગયા, સીધો મોબાઈલ હાથમાં. આમ જો પૂરો હું કહેતા હતા નથી ગમતું, નથી ગમતું, અમને ગમતું હોય તમારા બાપલા આમ બસ. મારા બાપલા આમ બસ. હા મારા બાપા હાઠિયું કહેવાય ગયા. પ્રોગ્રામ હતો કીર્તિદાન ના ધીરુભાઈ વિજયભાઈ સંચાલન કરતા હતા, નમુદા ને હતા. નહી વળતી બસ માં નવ બાપલા આમ બસ. એટલે અમે યાદ આવતા હવાર માં ઉભી થઈ પાણી પીવા ગઈ તા, ગ્લાસ માં તમે દેખાડા, ઘઉં માં તમે દેખાવ, બાજરા માં તમે દેખાવ. આપણે એમ થાય ધણી શક ધનેડું છે આ, એની વાતો ન રહે મિત્રો. હરિયાલ ઘરે ન હોય જેના ફળિયામાં કુંજર ફરે, પછી એને વય ની વાતો ન હોય. ઓલા કેહર બચાન કાકડા, જેને અંદર જેને કોઈક દેવાની ભાવના હશે એ માણસ મેદાન મારી જશે. લેવાની ભાવના હશે જિંદગીમાં કોઈ દી પ્રગતિ નહીં કરી શકે. યુવાનો બેઠા છો એટલે એક મિનિટનો પ્રસંગ કઈ મારે પૂરું કરવું જે મેં વાત ઉપાડી હતી. વાવડીનો ધણી આપો રામ, પીપળવા જેથી ભાંગ્યું સાહેબ, 18 વર્ષની ઉંમર હતી તેથી પીપળું ભાંગ્યું તેથી. તમે વિચાર કરો 22 વર્ષની ઉંમરે રામવાળો કાયમ આવી ગયા અને 10 વર્ષ બારવટું કર્યું તો કેટલી ઉંમર હશે એની બારવટે ચડાયો. ઓનલી 12 ચોખ્ખું ગણિત. અને એ 12 વર્ષનો યુવાન ઈંગળા જ પરખવા જાય અને પાકિસ્તાનની જેલ 12 વર્ષની ઉંમરે ભોગવીને આવે છે. 18 વર્ષની ઉંમર પીપળું ભાંગ્યું અને નગર શેઠની હવેલી જેથી કબજે કરી અને તેથી આપો રામ છે મિત્રોને એમ કે છે બાપા આ દીકરીઓને બધું ઓરડામ પૂરી ગયો, દીકરીઓને પગે લાગે. મારો બાપ અમારે તમને હડાય નહીં, તમે અમારી માવુ છો અને અમે બારવટિયા છીએ. મારા મોટા ભલે અભ્રષ્ટ શબ્દ નીકળી જાય અને મારી દીકરીઓ સાંભળી જાય તો બાપા અમે પાપમાં પડી. બારવટિયાને પોતાના પાપની ચિંતા છે. પવિત્રતા પવિત્રતા વિચાર તો કરી લ્યો સાહેબ. એક ભાઈ મને પ્રશ્ન કર્યો હતો કે કાઠીની વાહે દાસ ન લાગે અને તમે અહીંયા સંતો બેઠા છો અને જોગીદાસ ખુમાણની વાતો કરો છો, બારવટિયાની વાતો કરો છો, શરમ નથી આવતી? એક ભાઈ મને ટોકેલો અને ત્યારે મેં કીધું હતું કે જોગીદાસ ખુમાણ એ કાઠીના દીકરા વાહે દાસ લાગે ગયો એના ઉપર તમે દાસીત્વ કેટલું છે એમાં નથી ખબર પડતી તમને. એક બારવટિયા ની અંદર દાસીત્વ સેવાની ભાવના કેવી છે ખબર ન પડી. એ વડીલ મેં કીધું સાંભળી લ્યો, અત્યારનો ડોક્ટર જે કામ ન કરે ને એ કામ મારા બારવટિયાના સોણાની નાડી કરતી હતી સાહેબ.
કેતા મને હું નહીં રોકું સાહેબ, એ એ આવું બોલવું મને ખબર પડે હું ક્યાં બોલું છું, પણ સાહેબ બારવટિયાના ટોળા ઊભા હોય ગાડું હાથરે તા તો કોક હાથ જોડે બાપા ગાડા પાસે ડોવતા કેમ મારી દીકરીને પરસુતાની પીડા ઉપડી છે, આજુબાજુમાં વૈદ ડોક્ટર નથી, આજુબાજુમાં કોઈ હુંયાણ નથી, એટલે બાપા બહાર ગામ લઈ જાય. ઓ દીકરીને તકલીફ છે? હા. જોગીદાસ ખુમાણી જેવા મડીલને કહે બાપા આનું ગાડું છે, કે તો ઉભા રહ્યો બાપા આલ્યો પાણી પાઈ દેજો, નાડી ધોયેલું પાણી આપે અને દીકરીને પાય સાહેબ પરસુતાની પીડા મટી જતી હતી. કહેવાનો અર્થ આ દાસીત્વ જેનામાં છે. લૂંટારા હતા ને બારવટિયા હતા ને તમે એકચ્યુઅલી આ બધું શું કરવા માંગો છો ને આ બધાને હાઈલાઈટ શું કામ કરો છો? તું ઊંડો જ નથી ઉતર્યો એમાં. જુવાન દીકરીઓને ઓરડામાં પૂરી નાપો રામ છે, વાણિયાને થાંભલીએ બાંધ્યો સાહેબ, અને જેટલા ચોપડા હતા અમુક ચોપડાને ગોળામાં બોલ્યા, અમુકને દિહવાળિયું માર્યું. આ પ્રક્રિયા જે હાલતી હતી, વ્યાજખોરના જેટલા ચોપડા હતા એ બધાને વેણ વિખેર કરી નાખ્યા. એમાં ખૂણામાં જોયું તો 18 વર્ષનો યુવાન આમો ધ્રુજે છે, આમ ટટ 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 યાત્રે. રામવાળો જોઈ ગયા ને બોલાવ્યો, અહીંયા આવે મારે જેવડો છો તું, તને કોઈ ગાળ દીધી? ના ના. તને કોઈ માર્યો કે નહીં? તો હું કામ ધ્રુજે છું કે પણ તારી બીકે ન ધ્રુજતો તો કે આજ મારા લગ્ન છે યાર, કે મેં બગાડ્યા નહીં? તો કે તો વાવડીના ધણી સાંભળ, હું નાનો હતો ને મારો બાપ મોટે ગામત્રે વયો ગયો અને આ નગર શેઠે મારા બાપના નામે મારા ઘર ઉપર લેણું કાઢ્યું અને મારી જનેતાને ઘગલાવી અને બળદ લઈ લીધા, જમીન લઈ લીધી, ખોરડું લઈ લીધું, ઝૂંપડા બાપ જેવું છું. આજ મારું ફુલેકું છે આપા રામ. મિત્રો સાંભળી લેજો, આ દેશના યુવાનની અંદર કેવો પાવર હોવો જોઈએ, અને કોઈ પણ સરકાર તમને કાંઈ નહીં કરી શકે. આ દેશનો યુવાન જ નિર્વિસની બનશે અને આ દેશનો યુવાન ધાર્મિક બનશે તો હિન્દુસ્તાનની કાકરી કોઈના બાપની તાકાત નથી કોઈ હલાવી શકે, જો યુવાન ગાંઠ વાળી લે તો. રામવાળાની વાત એ કરું છું, બાપ ઠેકાણે છે રામવાળો. 18 વર્ષના યુવાન કહે છે કે આજ મારું ફુલેકું છે આપા રામ. હું મારી મા પાસે જયારે ગયો કીધું કે મા આજ મારું ફુલેકું મારા મિત્રોને આમંત્રણ આપું, હા બેટા આપી આવ્યો. હું મારા મિત્રોને આમંત્રણ દેવા ગયો ત્યારે આપા રામ મારા મિત્રો એટલું કીધું, ગલાલ ફુલેકામાં લાવ્યો તો ગુલાલે રમશું. મારી મા પાસેને એટલું કીધું, મા મારા ગલાલ લાવો, થોડાક પૈસા દે બેટા, આજ મારી પાસે રાતે પાઈ નથી, લગ્નની તમામ સામગ્રી લઈ આવી છું બેટા, ઘરમાં ફૂટી કોડી નથી, લગ્ન થઈ જશે બેટા, બધી વસ્તુ આવી ગઈ. આપા રામ દી આચમાનો આવ્યો હતો અને પાસે કે શેઠ એક બહેર ગલાલ આપો ને તો તારામાં 6 મહિના હાથી રહી જાય, આજ મારો લગ્ન બગડે છે. અને આપા રામ બાપનું કારજ ને પોતાના લગ્ન હરખા ન કરે નહીં માણસના પેટનો નો કે. એક બહેર ગલાલ હાટું 6 મહિના હાથી રહેવું પડે અને છતાં ના આપે. સાથે વડીલો હતા રામવાળાની સાથે, ને એટલું કીધું કે મારી રોજી તૈયાર કરો અને આ વરરાજાને નગરશેઠને હવેલીમાં હણગારો, હાથ ગામના ઢોલી ભેગા કરો અને ગામમાં હાથ પડાવી ગયો કે આજ રાંડેરાનના દીકરાને આપો રામ ફૂલે કે ચડાવે છે ઘરે રહી અને બ્રહ્મહત્યાનું પાપ છે.